તમિલનાડુમાં હિન્દી ભાષાને લઈને રાજનીતિ ફરીથી સપાટી પર આવી છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યું કે અમે હિન્દીના ગુલામ નથી હવે મહત્વપૂર્ણ એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે હિન્દીને કોઈ પણ વિરોધ વગર સ્વીકારવી જોઈએ હિન્દી ભાષાને લઈ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને નારાજગી વ્યક્ત કરી છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વાંધો વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે કે અમિત શાહ બિનહિન્દી ભાષી રાજ્ય પર જબરદસ્તીથી હિન્દી થોપી રહ્યા છે તમિલનાડુ આને સ્વીકારશે નહીં અમે હિન્દીના ગુલામ નથી કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય પણ આનો વિરોધ કરી રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર ચોથી ઓગસ્ટે અમિત શાહે સંસદીય રાજભાષા સમિતિની આડત્રીસમી બેઠકની અધ્યક્ષતા કરી હતી તેમણે કહ્યું હતું કે સૌએ કોઈપણ વિરોધ વગર હિન્દી ભાષાને સ્વીકારવી જોઈએ હિન્દી બાકી ભાષાઓની સ્પર્ધામાં નથી તમામ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાથી દેશ મજબૂત રહેશે તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઇએ મીડિયાને કહ્યું છે કે એમ કે સ્ટાલિનને ન તો હિન્દી યોગ્ય રીતે આવડે છે અને ન તો અંગ્રેજી સારી રીતે જાણે છે માટે તેઓ યોગ્ય રીતે સમજી શક્યા નથી કે અમિત શાહ શું ચાહે છે અન્નામલાઇએ કહ્યું છે કે અમિત શાહે એ સ્પષ્ટ કર્યું છે કે તમામ રાજ્યમાં માતૃભાષામાં અભ્યાસ થવો જોઈએ મહત્વપૂર્ણ છે કે ભારતમાં હિન્દી સૌથી વ્યાપકપણે બોલાતી ભાષા છે દેશમાં તેતાળીસ પોઈન્ટ છ ટકા એટલે કે બાવન કરોડ એસી લાખ લોકોની માતૃભાષા હિન્દી છે ભૌગોલિક સ્થિતિમાં હિન્દી જાણનારા લોકો દેશના પચાસ ટકા જેટલા વિસ્તારને કવર કરે છે લગભગ તેર કરોડ નેવ લાખ એટલે કે અગિયાર ટકા લોકો માટે હિન્દી સેકન્ડ લેંગ્વેજ છે બ્યુરો રિપોર્ટ જીએસ